વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મને ખબર છે કે ઘરમાં રહેવું કોઈને ગમે નહીં, એ પણ આટલા બધા દિવસ. નોર્મલ વેકેશન હોય તો આપણે ફરવા જતા હોય, કોઈ ગેમ્સ રમતા હોય, પણ આ વેકેશન એવું છે કે જેમાં આપણે ઘરમાં જ રહેવું જરૂરી છે અને એ આપણા હિત માટે જ છે. તો તમે લોકો છે એ કંટાળો નહીં એટલા માટે થાય અને અમે આ ડિજિટલ મીડિયા જે છે એનો ઉપયોગ કરી અને તમને ભણાવવાનો પ્રયત્ન કરીએ છીએ, બરાબર? આગળના વિડીયોમાં આપણે એ અક્ષાંશ ઋતુ અને રેખાંશ ઋતુ જોયા હતા, બરાબર? એની અંદર મુખ્ય રેખાંશ જે હતો ગ્રીનિચ રેખા, એનો આપણે પરિચય મેળવ્યો હતો. અને આજે આપણે એનાથી આગળ જતા 180° જે રેખાંશ ઋતુ આવે છે, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા, એના વિશે પરિચય મેળવવાનો છે. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા જે છે એનાથી જ વિશ્વના દરેક દેશના તારીખ અને વાર નક્કી થાય છે, એટલે આ પણ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે આ જે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા છે એનું મહત્વ શું છે એ જોઈએ. તો આગળના વિડીયોમાં આપણે જોયું હતું કે જે ગ્રીનિચ રેખા છે, 0° રેખાંશ ઋતુ, બરાબર મધ્યમાં જે પૃથ્વીના ગોળામાં પસાર થાય છે અને ઊભી રેખા છે, એનાથી પૃથ્વીના બે ભાગ પડતા હતા, પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ. તો આ પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ એમાં સમય છે એ અલગ અલગ હોય છે, તો એ કેવી રીતે નક્કી થાય છે એવો પ્રશ્ન તમને થતો હશે. તો એ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાથી નક્કી થાય છે. જોઈએ આપણે પૃથ્વીના ગોળાના પૂર્વ ગોળાર્ધથી તમે પશ્ચિમ ગોળાર્ધમાં જાઓ છો, એટલે કે હવે આપણને ખબર જ છે કે આપણે વિદેશ જવું હોય તો આપણે એરોપ્લેન છે, બોટ છે, એનો યુઝ કરતા હોય છે, શિપ જે મોટી મોટી આવે એ બધી, બરાબર? તો તમે એરોપ્લેન કે શિપમાં બેસી અને પૂર્વ ગોળાર્ધથી પશ્ચિમ ગોળાર્ધ જાઓ છો, ત્યારે તમારે શું કરવાનું રહે છે? તો તમારો જે ટાઈમ છે એમાં એક દિવસનો વધારો કરવો પડે છે. બરાબર, કોઈ એરોપ્લેન છે એ પૂર્વ ગોળાર્ધમાં છે અને પશ્ચિમ ગોળાર્ધમાં, એટલે કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાને ઓળંગી અને પશ્ચિમ ગોળાર્ધમાં જાય છે, તો એ જહાજનો પાયલોટ છે શું કરશે? તો 24 તારીખ હશે તો એની જગ્યાએ શું કરી દેશે? 25 તારીખ કરી દેશે. સોમવાર હશે તો શું કરી દેશે? મંગળવાર કરી દેશે, બરાબર? એવી જ રીતે આ પાયલોટ જે છે એ પશ્ચિમ ગોળાર્ધમાં છે અને ક્યાં જાય છે? પૂર્વ ગોળાર્ધમાં જાય છે. તો એને શું કરવું પડશે? તો એને જે તારીખ અને વાર છે એમાં ઘટાડો કરવો પડશે. કેવી રીતે? તો ધારો કે આજે 24 તારીખ છે તો એ પાયલોટ કેટલી તારીખ કરશે? 23 તારીખ કરશે. જો આજે રવિવાર છે તો એ શું કરશે? એને શનિવાર કરી દેશે. સમજાઈ ગયું આટલું તમને લોકોને, બરાબર? ઇમ્પોર્ટન્ટ શું કામ છે આ રેખા? કે એને ઓળંગતા આપણે તારીખ અને વાર છે એ બદલાઈ જાય છે, બરાબર? હવે ચિત્રની અંદર હું તમને બતાવું છું, જુઓ. જોયું તમે ચિત્રની અંદર કે આ રેખા જે છે એ કેવી છે? વાંકી ચૂકી છે. આપણે આગળ જોયું હતું કે અક્ષાંશ ઋતુ અને રેખાંશ ઋતુ બધા કેવા હતા? સીધા હતા. પણ આ એક જ રેખાંશ ઋતુ એવું છે કે જે વાંકું ચૂકું દોરવામાં આવે છે. તો તમને એવું થતું હશે કે કેમ આવું? તો એનું પણ એક કારણ છે. એનું શું કારણ છે એ જોઈએ આપણે, બરાબર? હવે આ રેખા આપણે જોયું કે એને ઓળંગતા તારીખ અને વાર બદલાઈ જાય છે. હવે આ રેખાને જો સીધી દોરવામાં આવે તો શું થાય? કે એના રસ્તામાં અમુક ટાપુઓ આવેલા છે, બરાબર? હવે આ રેખા સીધી દોરી દેવામાં આવે તો ટાપુનો અડધો ભાગ આ બાજુ અને અડધો ભાગ આ બાજુ થઈ જાય, તો એના કારણે શું થશે?
એક જ ટાપુ ઉપર બે વાર અને બે તારીખ ભેગા થઈ જશે અને સમયનો ગોટાળો થશે. તો આ ગોટાળાને નિવારવા માટે શું કરવામાં આવ્યું છે? આ રેખાને ટાપુ જે છે એને બાદ કરી અને ફક્ત સમુદ્ર ઉપર દોરવામાં આવી છે. આ રેખા જે છે એને પેસિફિક મહાસાગરમાં દોરવામાં આવી છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ફરીથી એકવાર જોઈ લઈએ કે આ રેખા વાંકી ચૂકી કેમ છે. તો ટાપુ ઉપર એક જ દિવસે બે વાર અને બે તારીખ ભેગી ના થાય એટલા માટે આને એ ટાપુઓને સાઈડમાં રાખી અને ફક્ત આમ દરિયા પર દોરવામાં આવી છે, જે તમે ચિત્રની અંદર જોયું. બરાબર, હવે આ જે રેખાંશ ઋતુ છે, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા, અગ્રીનીચ રેખા, એ સિવાય પણ ઘણા બધા રેખાંશ ઋતુ હોય છે જેનાથી આખી પૃથ્વીનો સમય છે એ નક્કી થતો હોય છે. આ રેખાંશ ઋતુ છે એનું એક મહત્વ એ પણ છે કે આના દ્વારા આખી પૃથ્વીનો સમય છે એ નક્કી થાય છે. વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે જોઈશું સ્થાનિક સમય અને પ્રમાણ સમય, એની ડિટેલ્સ છે એ આપણે આગળના વિડીયોમાં જોઈશું. મને આશા છે કે તમને મેં મારા દ્વારા આપેલી માહિતી સમજાઈ ગઈ હશે. તમે આ બધું નોટ ડાઉન કરજો અને આ છે તમારા જીકેમાં પણ વધારો કરે છે, તમારું જે સામાન્ય જ્ઞાન છે એ પણ આનાથી ડેવલપ થશે અને સાથે સાથે આપણું એસેસ તો થવાનું જ છે. આવજો.